નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેદલ ભગત. આદિવાસી સમાજની અનોખી પરંપરા સાથે એક મહિનાની મહેનત, 10 દિવસ સુધી પૂજાવિધિ અને 10 લાખના ખર્ચ સાથે મોટી આમરોલ ગામમાં દેવોના લગ્ન લેવાયા હતા. આજના યુગમાં રાજકીય પક્ષાપક્ષી કે અન્ય પરિબળોના કારણે ગામની એકતા સતત તૂટતી જાય છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં ઉજવાતા ઈદના ઉત્સવોમાં ગામની એકતા અને સહભાગીતા હજી પણ અકબંધ છે. અને આવા જ એક મોટી આમરોલ ગામની વાત કરીએ તો આ ગામમાં આદિવાસી દલિત સમાજના 1200 પરિવારોમાં 12000 લોકો નિવાસ કરે છે અને પાવી જેતપુર તાલુકામાં આ સૌથી મોટું ગામ છે. ગામના લોકો એકતા દાખવી સમગ્ર ગામના લોકો 100 વર્ષ બાદ 20 લાખના ધામધૂમ પૂર્વક દેવોની પેઢી બદલી જુવરીઓ ઈદ ઉજવ્યો છે. આજથી 100 વર્ષ પહેલા ગામના દેવી દેવતાઓની પેઢી બદલવામાં આવી હતી. એ બાદ ગામ લોકો ભેગા મળીને ગામની પેઢી બદલી દેવોના લગ્ન લેવાનું નક્કી કરી 10 દિવસથી ગામની સીમમાં આવેલા 34 જેટલા દેવસ્થાનોના જૂના માટીના ઘોડા અને લાકડામાંથી ઘડેલા દેવ પ્રતિકો દૂર કરી નવા દેવોના ઘોડા અને ખૂટડા બદલી કરુંડિયા ઈદમાં હળની પૂજા વિધિ સાથે ઈદની ઉજવણી કરી છે. આદિ અનાદિ કાળથી ચાલતી આવતી પરંપરા મુજબ ગામમાં સુખાકારી જળવાઈ રહે એવી માન્યતા મુજબ ગામના લોકો 10 દિવસ સુધી માત્ર બાફેલો ભાત અને મરચું જમવાનું વ્રત પાળ્યું હતું. આજે ગામની મહિલાઓ અડદની દાળ વાટીને ઢેબરા બનાવી દેવોને ધરાવી આખું ગામ સામૂહિક આજથી પાકું ભોજન જમ્યા હતા. આજુબાજુના 15 થી 20 ગામમાં લોકો ઢોલ માંદલ સાથે કરમ અને કડાના ઝાડની પૂજા વિધિ કરી 10 ડાળીઓ કાપવાનું કુદરત પાસે મંજૂરી માંગે છે, જે ડાળીઓને જમીન પર પડવા દેવામાં આવતી નથી અને આ ડાળીઓને વાસ્તે ગાસ્તે અખાડા સુધી લાવી ડાળીઓને 7 ફેરા નાસ્તા ગાતા રમાડવામાં આવે છે અને ડાળીઓની પૂજા વિધિ કરી ડાંગરની પૂજા પાડી ડાળીઓને રોપવામાં આવે છે, જે બાદ સદીઓ જૂના દેવોના પાટલા અને માટલા ડાળીઓ આગળ સ્થાપના કરી બળવા દ્વારા આખી રાત ગાયના રૂપી કથા કરવામાં આવે છે. અમારા મોટી આમરોલ ગામે જે 2 તારીખથી શરૂ કરી અને 8 તારીખે જુવારા વાવે અને આજે જે અમારા મોટી આમરોલ ખાતે જે અમારી આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી ઓળખ, આદિવાસી રહેણી કરણી અને આદિવાસી પહેરવેશની આજે અમે આજે જુવારિયા ઈંદ અને દેવોની પેઢી બદલવાનો જે આજે અમે આ કાર્યક્રમ કરી રહ્યા છે એની અંદર અહીંયા હજારોની સંખ્યાની અંદર સૌ આજુબાજુ ગામ અને અમારા ગામના તેમજ સૌ છોટાઉદેપુર જિલ્લા અને છોટાઉદેપુરના તમામ તાલુકા અને એમાં આવતા તમામ ગામના સૌ આદિવાસી ભાઈઓ અને અન્ય સમાજના સૌ આગેવાનો અને સૌ અહીંયા ભાઈઓ બહેનો યુવાનો ઉપસ્થિત રહ્યા છે, એમનું અમે મોટી આમરોલ વતી તમામનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આ જે અમારી ઉજવણી છે એ મોનો કે લગભગ 100 વર્ષની આસપાસ થઈ ગયા છે. ત્યાર પછી અમે આ ઉજવણી અમારી આ અમારી પહેલી વાર અમે જોઈ રહ્યા છીએ અને અમારા ગામની અંદર જે અમે આ બધા સાથે મળી અમારા ગામના સૌ આગેવાન મિત્રો અને વડીલો અને શિક્ષક મિત્રો તમામના નેજા હેઠળ આ અમારા મોટી આમરોલ ગામ વતી અમે કાર્યક્રમ કર્યા છે. એમાં તમામ સમાજના તમામ પક્ષના રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા છે, એમનું પણ સ્વાગત છે અને તમામ અહીંયા જે જનમેદની હજારોની સંખ્યામાં ઉમટી છે એમનું પણ અહીંયા અમે સ્વાગત કરીએ છીએ અને તમામનો આભાર માન્ય છે. જય જોહાર, જય આદિવાસી. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના મોટી અમરોલ ગામે આ આદિવાસી ઈદનો જે મેળો છે આ મેળાની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર આમ આદિવાસી જનતા
અહીંયા ઉમટી પડી છે. સમગ્ર વિસ્તારના લોકો અને જિલ્લામાંથી પણ પધારેલા મુખ્ય લોકો આ કાર્યક્રમની અંદર ખૂબ જોરદાર રીતે ભાગ લઈ રહ્યા છે. અમારા આદિવાસી સમાજની જે સંસ્કૃતિ છે, સંસ્કૃતિના ભાગરૂપે વિવિધ ગામોની અંદર આવા કાર્યક્રમો ચાલે છે. ત્યારે અમારો જે રાઠ વિસ્તાર છે, છોટાઉદેપુર જિલ્લો, એની અંદર અમારી જે સંસ્કૃતિ છે એ કાયમ માટે જળવાઈ રહે અને અમારા દેવ દેવીઓ જિલ્લા ઉપર પ્રસન્ન રહે એને માટેનો આ કાર્યક્રમ મોટી અમરોલની સમગ્ર જનતા અને આગેવાનો કાર્યક્રમ યોજ્યો છે. અસ્તુ, જય જોહાર. આદિવાસી સમાજના ઈષ્ટદેવ જેને ઇન્દ્રદેવ કહેવામાં આવે છે, ઇન્દ્રદેવની પૂજા સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં, મધ્યપ્રદેશ, ડાંગ, વલસાડ અને રાજસ્થાન તરફ અલગ અલગ રીતે પૂજાય છે. ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લામાં જે ઇન્દ્રદેવની પૂજા થઈ રહી છે ગામે ગામ, અને એ અમારો સાંસ્કૃતિક વારસો છે એમ કહીએ તો ખોટું નહીં. દરેક ગામમાં આશરે 100 વર્ષની આસપાસ પેઢી બદલવામાં આવતી હોય છે, અને પેઢી બદલવાના ભાગરૂપે આજે અમરોલ ગામમાં આખું ગામ ભેગું થઈને આ ઇન્દ્રદેવની પૂજા, વિધિ, અર્ચના અને નાચગાન સાથે પોતાના ઈષ્ટદેવને મનાવવા માટે, રીઝવવા માટે ગુવાઓ, બડવાઓ અને જાગરિયાઓ બધા કામે લાગ્યા છે. ત્યારે આજનો આ પ્રોગ્રામ સફળ થાય, અને સફળ થાય તે માટે અમારા આરાધ્ય દેવ ઇન્દ્રદેવને પ્રાર્થના કરું કે આ ઇન્દ્રદેવની પૂજા દેખવા આવેલા ગામે ગામથી જે આવ્યા છે એને પગમાં કાંકરો ના વાગે, નખોર પણ ના ફૂટે, અને જેવા હેમખેમ આવ્યા છે એવા હેમખેમ જાય એવી પ્રાર્થના છે.
ઉંટી અમરોલ ગામે આજે જુવારિયા ગામસાઈ ઈદનો ભવ્ય કાર્યક્રમ આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે ઉજવાઈ રહ્યો છે. વર્ષો બાદ પેઢીઓ પછી આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. ગામમાં ઉત્સાહનો માહોલ છે અને ગામના દેવી દેવતાઓને ઇન્દ્રદેવની પૂંજાવિધિ આજે આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે કરવામાં આવી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજાતપુર તાલુકાની સૌથી મોટું ગામ ગણાતું મોટી અમરોલ ગામે આજે ગામસાઈ જુવારિયા ઈંદની ઉજવણી કરવામાં આવી રહી છે. આપ સીધા તસવીરમાં જોઈ શકો છો, મોટી સંખ્યામાં આદિવાસી સમાજના જે લોકો છે તે અહીંયા ઉમટી પડ્યા છે. કહી શકાય કે 100 વર્ષ પછી જે આ ઉજવણી કરવામાં આવી રહી છે, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પાવીજાતપુર તાલુકાનું સૌથી મોટું ગામ આ ગણાય છે. અહીંયા 100 વર્ષ પછી જે આદિવાસી સમાજના જે લોકો છે તે જુવારિયા ઈંદની ઉજવણી કરી રહ્યા છે, સાથે સાથે એક વેશભૂષા સાથે અહીંયા જોવા મળી રહ્યા છે. લોકો અહીંયા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધુ પબ્લિક કહી શકાય એવી મોટી અમરોલ ગામે ભેગી થઈ છે. રિયાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.